તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ અગત્યનો એક ક્વેશ્ચન, એક ટોપિક છે, એ સમજીએ. કઈ ટાઈપનો ક્વેશ્ચન છે, ટોપિક છે, સમજાવું જો. ક્વેશ્ચન કઈક આ ટાઈપનો છે કે એક લોલક આવી રીતે બાંધ્યું હોય આધાર સાથે, આ લોલકની લંબાઈ L હોય, આ એક નાનો કણ ધારી લેજો પરિમાણ વગરનો, છેડે ચાલશે, અને આ બિંદુને એ બિંદુ કહી દઈએ આપણે, નિમ્નતમ બિંદુ. હવે આ લોકો ક્વેશ્ચન આ ટાઈપના આમાંથી પૂછે છે કે જો આને અમુક વેગથી ટપલી મારીએ, અમુક વેગથી, પાછો એ વેગ જ આપણે શોધવાનો હોય, એ વેગ કેટલો એ જ આપણે શોધવાનું હોય મેજોરિટી, કેટલા વેગથી ટપલી મારીએ કે જેથી આ લોલક માંડ માંડ અહીંયા ઉપર ચડે, અહીંયા માંડ માંડ એટલે અહીંયા બેરે બેરે પહોંચે, અને આ દોરી તે વખત એકદમ આમ ઢીલી થઈ ગઈ હોય, તે વખત દોરીમાં તણાવ ના હોય, પણ આવું અડધું વર્તુળ પૂરું કરી લે, આમ થોડીક જોરથી ટપલી મારવી પડશે, આમ ટીડિંગ, એટલે ટપલી મારીશું એટલે એને લીધે આ ઉપર ચડશે. દોરી સાથે તો બાંધેલો છે, ઓફકોર્સ વચ્ચે અહીંયા બી બિંદુ પણ મહત્વનું હોય છે, એના માટે પણ ક્વેશ્ચન પૂછે છે. એ બિંદુ, બી બિંદુ અને આ સૌથી ઉપર સી બિંદુ, આ ત્રણેય જગ્યાએ એના વેગ પૂછતા હોય છે આપણને. આ લોલક અહીંયા આવશે ભાઈ, માંડ માંડ ઉપર ચડશે, પછી માંડ માંડ ઉપર ચડ્યું છે, દોરી પણ ઢીલી હશે, જો દોરી કાપી નાખીએ તો ત્યાંથી એ જાણે આમ આ દિશામાં વેગ, સ્પર્શકની દિશામાં હોય ને દરેક બિંદુ પાસે, જો અહીંયા વેગ હોય, અહીંયા વેગ હોય, અહીંયા પણ હજુ એની પાસે વેગ હશે, પણ દોરી ઢીલી પડી ગઈ હશે, આમ દોરીમાં તણાવ નહીં હોય, અને પછી જો દોરી કાપીએ ના તો આગળ ગતિ ચાલુ રાખશે, વર્તુળ પૂરું કરી દેશે, આખું પાછું અહીંયા આવશે આમ નીચે ઝૂપ દઈને, અને જો દોરી અહીંયાથી કટ કરી નાખીએ તો ટેકરી પરથી કોઈ પદાર્થને અથવા અગાસી પરથી કોઈ પદાર્થને આમ ફેંક્યો હોય આમ એવી પ્રક્ષિપ્ત ગતિ કરીને જશે. પણ એ બધું પછી જોઈએ આપણે કે જો દોરી કટ કરીએ તો શું થાય, દોરી ના કટ કરીએ તો શું થાય. પહેલા તો આપણે આ ત્રણે ત્રણ બિંદુ પાસેના વેગ સમજી લઈએ. જો તમારે આ પરિસ્થિતિ પેદા કરવી હોય, આ પરિસ્થિતિ લે માંડ માંડ અહીંયા ઉપર પહોંચે એ પરિસ્થિતિ, તો કેટલા વેગથી અહીંયા ટપલી મારવી પડે, બી બિંદુ પાસે પહોંચશે ત્યારે એનો વેગ કેટલો હશે વીબી, અને સી બિંદુ પાસે એનો વેગ કેટલો હશે વીસી. આ બધા ક્વેશ્ચન છે જેના આન્સર આપણે આપવાના છે. આ દરેક બિંદુ પાસેના વેગ, આ દરેક બિંદુ પાસેની ગતિ ઉર્જા અથવા વેગોનો ગુણોત્તર પણ પૂછે, વીએ અને વીબી નો ગુણોત્તર કેટલો હશે, એ તો બધું પછી મળી જાય. જો તમને ત્રણે ત્રણ બિંદુ પાસેના વેગ મળી જાય તો પછી આ ગુણોત્તર તો તમે હોધી નાખશો, એમાં તો વાંધો નહીં આવે. ગુણોત્તરમાં ખાલી ભાગાકાર જ કરવાનો હોય એટલે બહુ ટેન્શન નહીં, પણ બધા જાત જાતના ક્વેશ્ચન આમાંથી પૂછાય છે. તો સૌથી પહેલા સ્વાભાવિક રીતે અહીંયા આ વેગ સૌથી વધારે હશે. જો પહેલા કોમન સેન્સ વાપરો, કેમ કે તમારે છે કે એને ઉપર ચડાવવાનો છે, તો અહીંયા એક જોરદાર ટપલી મારવી પડશે ટીડિંગ, અને જેમ જેમ એ ઉપર ચડતો જશે એમ થોડો ધીમો પડતો જશે, તો VA કરતા VB ઓછો જ આવશે, કોમન સેન્સની વસ્તુ છે, અને VB કરતા VC બહુ જ ઓછો આવશે, કેમ કે હજુ ઉપર ચડી રહ્યો છે, ખબર છે ને, કોઈ પદાર્થ ઉપર જાય તો પેલી એની ગતિ ઉર્જા ખાલી થતી જાય અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થતી જાય, જે રીતે પેનને પણ આપણે એમ ઉછાળીએ છીએ, તો ઉપર જતી વખતે ગતિ ઉર્જા ઓછી થતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય છે. તો આ બધા નિયમો તમને ખ્યાલ હશે, બોલે તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, તો આ વેગ સૌથી મોટો હશે, આ વેગ સૌથી વધારે હશે એ પણ શોધીશું, પછી એના કરતા થોડો ઓછો આ મીડિયમ હશે VB પણ શોધીશું, અને અહીંયા આવ્યા પછી એનો વેગ સૌથી ઓછો હશે VC પણ શોધીશું. આ ત્રણે ત્રણ વેગના મૂલ્યો આપણે આ ટોપિકમાં શોધતા શીખીશું. કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ મહત્વનો ટોપિક છે, ધ્યાનથી જોજો. NCERTની બુકમાં પણ આના પરથી પ્રશ્ન પૂછેલો છે, એટલે બહુ ધ્યાનથી જોજો, અને બીજી રેફરન્સ બુકમાં પણ આ પૂછેલા છે ક્વેશ્ચન આના પરથી. પછી બધું જાત જાતનું પૂછી શકે, ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો, વેગના ગુણોત્તર શોધો, બી અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો, એવું બધું પૂછે તો એ તો તમને આવડશે. વેગ આવડી જાય એટલે હાફ MV સ્ક્વેર, પછી તો વેગનો સ્ક્વેર જ કરવાનો ને, હાફ MV સ્ક્વેર પરથી તો બધા જવાબ મળશે. પણ ચલો શીખવાડું તમને કે કઈ રીતે આ બધા વેગ શોધી શકાય. તો અહીંયા બે ટોપિક બહુ કામ લાગશે, એક યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, એ તો તમે સમજી જ ગયા હશો, કેવી રીતે સમજ્યા, તો કે અહીંયા જ કીધું ને, જેમ જેમ ઉપર જાય ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય, અને પાછો નીચે આવે તો સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ગતિ ઉર્જા વધતી જાય. તો એ U1 + K1, U2 + K2 બંને સરખા હોય,
गुरुत्वाकर्षण है ने गुरुत्वाकर्षी क्षेत्र तो संरक्षी क्षेत्र है तो अहीं यांत्रिक ऊर्जा संरक्षण नियम जमने आवड़ो हे एमने मजा आई हे। बीजू बड़ों संतुलन अहीं न्यूटन ना गति ना बीजा नियम पर बड़ो पण लखवा पड़शे केम के जो दोरी अहीं खेंचायेली छे अहीं तणाव हशे दोरी में आटलू टी ए आटलू तणाव ए बिंदु पासे छे ने त्यारे टी ए तणाव हशे बी बिंदु पासे बदलाई जाए टी बी અને સી બિંદુ પાસે તો તણાવ જ નહીં અહીંયા દોરી ઢીલી પડી જાય છે રકમમાં જેવું આપેલું છે ક્વેશ્ચનમાં જ આપણે એવું પહેલા ક્લિયર કરેલું છે તો ધ્યાન રાખો આ તણાવ બી બદલાતું જાય છે એમ જેમ આ દોરી આમ ઉપર જાય દોરી ઢીલી પડતી જાય છે ઢીલી પડતી જાય છે એનો મતલબ જે ખેંચાણ હશે અહીંયા મેક્સિમમ હશે આ ટી એ સૌથી મોટો હશે સૌથી વધારે ખેંચાણ દોરીમાં અહીંયા હશે પછી આ થોડું ઉપર જશે તો ખેંચાણ થોડું ઘટશે અને છેક ઉપર જશે તો તણાવ ઝીરો લઈ લઈશું અહીંયા તો બાળોનું સંતુલન પણ બહુ મહત્વનું છે તો હું દરેક બિંદુ પાસે શીખવાડું એ બિંદુ પાસે કેવી રીતે લખાય બે સમીકરણ એક તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાળું અને બીજું બાળો વાળું સમીકરણ લખતા શીખવાડું ને બંને શીખતા જાઓ જો અહીંયા બે સમીકરણ શીખવાડું અહીંયા પણ બે શીખવાડીશ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનું સૂત્ર અહીંયા ટોટલ યાંત્રિક ઉર્જા કેટલી હોય એ શીખવાડીશ અને બાળોનું સંતુલન બાળોનું સૂત્ર કેવી રીતે લખાય આ બિંદુ પાસે ચેપ્ટર પાંચ બાળો વાળો ટોપિક અને છેક સી બિંદુ પાસે પણ તમારે ટોટલ બે ને બે ચાર ને બે છ સમીકરણ પહેલા શીખવાડું એ શીખી જશો તો પછી અંદર અંદર મારી મચેડીને તમને કોઈ બી પ્રશ્ન પૂછશે તો લખતા આવડશે તો ધ્યાનથી જોજો સૌથી પહેલા આપણે જોઈએ એ બિંદુ પાસે બંને સમીકરણો એ બિંદુને રેડ કલરથી બતાવી દો અહીંયા અને વી એ શોધવાનું છે ઓકે પહેલા જે આપણે શોધીશું લાલ કલરથી લખું છું એ બિંદુ પાસે બે સમીકરણો શીખવાડું છું તો સૌથી પહેલા ચલો એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેટલી હશે યાંત્રિક ઉર્જા આવડે લખતા યાંત્રિક ઉર્જા ઈ બરાબર યુ એ પ્લસ કે એ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી બરાબર મિકેનિકલ એનર્જી અહીંયા કેટલી યાંત્રિક ઉર્જા હશે તો જો આપણી આ આખી ગતિ દરમિયાન સૌથી નીચેનું બિંદુ જ આ છે આનાથી નીચે તો લોલક જવાનું નહીં ગોળો આનાથી નીચે તો જતો જ નહીં ભલે એક રાઉન્ડ મારીને આવશે ને તો પણ આનાથી નીચે તો નહીં જાય તો આને યાદચ્છિક રીતે સૌથી નિમ્નતમ બિંદુ લઈ લઈએ તો અહીંયા એમ જી એચ મુજબ સ્થિતિ ઉર્જા ઝીરો લઈ શકાય ને એમ જી એચ એચ બરાબર ઝીરો કેમ કે બધી વસ્તુ બીજા બધા બિંદુ આનાથી ઉપર છે બી બિંદુ પણ અહીંયાથી હાઈટ ધરાવે છે સી બિંદુ પણ એ બિંદુ પોતે જ નિમ્નતમ છે અને ત્યાં મનપસંદ રીતે આપણે સ્થિતિ ઉર્જા ઝીરો ધારી શકીએ યાદચ્છિક રીતે તો એમ જી એચ એમાં એચ ઝીરો લઈ લઈએ અને એની સાપેક્ષે આ બધાની સ્થિતિ ઉર્જા હવે શોધીશું તો કોઈ ટેન્શન નહીં અને ગતિ ઉર્જા હાફ એમ વી એ સ્ક્વેર અહીંયા વેગ કેટલો છે જો વી એ તો હાફ એમ વી સ્ક્વેરમાં અહીંયા વેગ લખીશું વી એ અને આ બેનો સરવાળો આ તો ઝીરો થઈ ગયું સુરસુર્યું થઈ ગયું હાફ એમ વી એ સ્ક્વેર જેટલી યાંત્રિક ઉર્જા અહીંયા હશે જેટલી ગતિ હશે એટલી જ યાંત્રિક ઉર્જા હશે કેમ કે સ્થિતિ ઉર્જા તો હે જ નહીં સ્થિતિ ઉર્જા તો ઝીરો છે તો યાંત્રિક ઉર્જા હાફ એમ વી એ સ્ક્વેર જેટલી હશે કેમ કે સ્થિતિ ઉર્જા તો ઝીરો છે ચલો તો આ એક સમીકરણ ખબર પડી બબ્બે સમીકરણ શીખવાડીશ હવે અહીંયા બીજું સમીકરણ સમજો તણાવ આ દિશામાં હશે પણ એનું વજન પણ હોય ને હવે બળોનું સંતુલન બતાવું છું બળ જોજો એમ જી નીચે હશે તણાવ આ દિશામાં હશે અને કેન્દ્રગામી પ્રવેગ હોય ને વર્તુળમય ગતિમાં કેન્દ્ર તરફ એક પ્રવેગ હોય છે જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે તો એ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય તો આને મોટું બળ માઇનસ નાનું બળ પેલું સિગ્મા એફ વાય આપણે લખતું ને બધા સિગ્મા એફ વાય પણ ઝીરો નહીં લખીએ એમ એ લખવું પડશે કેમ કે અહીંયા પ્રવેગ છે વેગની દિશા બદલાય તો પણ પ્રવેગ હોય છે એવું આપણે શીખેલા છે તો આનું સમીકરણ કેવી રીતે લખાય ટી માઇનસ એમજી સમજ પડી જો ટી એ માઇનસ એમજી ટી એ માઇનસ એમજી મોટામાંથી નાનું બાદ કરો બરાબર એમ એ અને એ બરાબર વી સ્ક્વેર બાય આર એમ વી સ્ક્વેર બાય આર વી સ્ક્વેર બાય આર પ્રવેગનું સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગ એમાં વી ને બદલે વી એ લખવો પડશે કેમ કે અહીંયા એનો વેગ વી એ છે અહીંયા એની જે સ્પીડ છે વી એ છે વી બી અને વી સી પછી આવશે કમિંગ સૂન પણ અહીંયા એનો વેગ વી એ છે તો વી એ સ્ક્વેર બાય આર અને આર એટલે ત્રિજ્યા ત્રિજ્યા એલ લખાય ને વી એ સ્ક્વેર બાય એલ એમ વી એ સ્ક્વેર બાય એલ આ બળોનું સમીકરણ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લગાયો એફ બરાબર એમ એ અને એફ પરિણામી બળ લેવાનું જો ટી એ આમ હશે વજન સામ સામે આ બે લડશે પણ ઝીરો ના લખી દેતા ઇક્વલ્સ ટુ ઝીરો ના લખી દેતા કેમ કે અહીંયા પ્રવેગ છે કેન્દ્રગામી પ્રવેગ એટલે એમ વી સ્ક્વેર બાય આર જેટલો પ્રવેગ વી સ્ક્વેર બાય આર જેટલો પ્રવેગ લખવો પડશે એમ વી સ્ક્વેર બાય આર જેટલું
તમારે બળ લખવું પડશે પરિણામી. તો આ રીતે તમને પાંચમું ચેપ્ટર ને છઠ્ઠું ચેપ્ટર બંને આવડશે ને તો જ આ ટાઈપના પ્રશ્નો સોલ્વ થશે. આ જો બળો વાળું સૂત્ર પાંચમા ચેપ્ટરમાંથી લખ્યું, યાંત્રિક ઉર્જા વાળું સૂત્ર છઠ્ઠા ચેપ્ટરમાંથી. તો આટલું પહેલા ક્લિયર કરો, આ બે સમીકરણો બરાબર સમજીને લખી દો. આ બધું એ બિંદુ પાસે છે, પહેલા આટલું લખી લો એ બિંદુ પાસે, પછી એ જ પ્રમાણે બી બિંદુ પાસેના બે સૂત્ર ભણાવું અને સી બિંદુ પાસેના, એટલે તમને આવડી જશે આ દાખલો કેવી રીતે ગણવાનો, સમજ પડી જશે. હવે શીખવાડું બી બિંદુ પાસે. બી બિંદુને બ્લુ કલરથી બતાવું છું. અહીંયા બી બિંદુ પાસેનો વેગ જો શોધવો હોય તો પહેલા તમને આ સમીકરણો આવા બે લખતા આવડવા જોઈએ. તો સૌથી પહેલા બી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા શીખવાડું. યાંત્રિક ઉર્જા કેટલી હશે? યુબી પ્લસ કેબી બરાબર ઈબી, એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંનેનો સરવાળો કરીશું તો મળશે યાંત્રિક ઉર્જા. યુબી કેટલી હશે? અહીંયા સ્થિતિ ઉર્જા, તો જો આ નિમ્નતમ બિંદુ છે, અહીંયા ઝીરો હોય, આ સૌથી નીચેનું લેવલ છે, નિમ્નતમ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ઝીરો હોય તો આ એના કરતા એચ ઊંચાઈ, આ એલ ઊંચાઈ કહેવાય ને, આ નિમ્નતમ બિંદુથી કેટલી ઊંચાઈ છે જુઓ જરાક, અહીંયા એલ, આ અંતર પણ કેટલું થશે એલ, સામ સામે આ રેખાખંડ સરખા હોય તો એમ જી એલ, અને સ્થિતિ ઉર્જા કેટલી થશે? એમ જી એચ, પણ એચ બરાબર એક્ઝેક્ટ આ લોલકની લંબાઈ થશે એલ, તો અહીંયા એમ જી એલ લખાય. પ્લસ ગતિ ઉર્જા હાફ એમ વીબી સ્ક્વેર લખાય. અહીંયા વેગ કેટલો છે જુઓ, વીએ સ્ક્વેર નથી, વીબી સ્ક્વેર છે, વીએ તો એનો વેગ છે, પછી એનાથી ઓછો થાય ને અહીંયા વેગ, વીબી છે, તો હાફ એમ વીબી સ્ક્વેર, એટલે કે થોડીક સ્થિતિ ઉર્જા વધી ગઈ હશે અહીંયાથી અહીંયા પહોંચતા સુધીમાં, આ નિમ્નતમ બિંદુથી આ લેવલ પર પહોંચશે તો સ્થિતિ ઉર્જા સહેજ વધી ગઈ હશે. જો સ્થિતિ ઉર્જા ઝીરોથી વધીને એમજીએલ થઈ ગઈ તો ગતિ ઉર્જા સહેજ ઘટી ગઈ હશે. યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થશે જ, તો આ સમીકરણ નંબર ત્રણ, એક અને બે હતા ને એવી રીતે આના પણ એક અને બે શીખવાડું છું. તો સમીકરણ નંબર ત્રણ અનુક્રમે ચોથું બળો માટે લખતા શીખવાડું. બળ માટે કેવું સમીકરણ આવશે? તો જો આમાં ટીબી કેન્દ્રગામી બળ પૂરું પાડશે, ટીબી વજન હશે પણ વજન આ દિશામાં હશે, એને લંબ હશે. હવે જો આઈ કેરેટ વાળો ઘટક છે એને લંબ જે કેરેટ વાળો ઘટક હોય, તો અહીંયા સામ સામે નથી બળો, અહીંયા પરસ્પર લંબ બળો છે, તો કેન્દ્રગામી બળ અહીંયા કોણ આપશે? કેન્દ્ર તરફ માત્ર તણાવ બળ છે. જુઓ વજન આમ તો લેવાય ના, વજન હંમેશા ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે લાગે, જે આને લંબ છે, અને કોઈ પણ સદિશની એને લંબ દિશામાં અસરકારકતા ઝીરો હોય, આપણું વજન આમ હોય તો એક્સ દિશામાં વજનનો ઘટક ઝીરો હોય, વજન જે કેરેટની દિશામાં, ઋણ જે કેરેટની દિશામાં નીચે હોય તો આઈ કેરેટ પર એનો કોઈ ઘટક જ ના હોય, તો અહીંયા કેન્દ્રગામી બળ માત્ર ટીબી પૂરું પાડશે, તણાવ બળ બી. તો એનું સૂત્ર આવું આવે, ટીબી બરાબર એમવી સ્ક્વેર બાય એલ, પણ વી બી લખવો પડશે અહીંયા, જે અહીંયા એમવી સ્ક્વેર બાય એલ લખેલું એવું અહીંયા એમવી સ્ક્વેર બાય એલ આવી રીતે લખાય. સમીકરણ નંબર ચાર, આ બળનું સમીકરણ અહીંયા લખતા શીખવાડ્યું. અહીંયા બે બળો સામ સામે હતા, ટી એ અને એમજી, એટલે મોટામાંથી નાનો બાદ કર્યો એવું સમજી લેવાનું, ટી એ માઇનસ એમજી બરાબર એમવી સ્ક્વેર બાય એલ, વેગ વીએ લખવાનો અહીંયા, અને અહીંયા ટીબી પોતે જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, તો એનું સમીકરણ ટીબી બરાબર એમવી સ્ક્વેર બાય એલ, અહીંયા વજન તો આને લંબ આવે છે, સામે નહીં લંબ દિશામાં, ને કોઈ પણ સદિશની લંબ દિશામાંની અસરકારકતા ઝીરો હોય તો અહીંયા કેન્દ્રગામી બળ માત્ર તણાવ બળ પૂરું પાડે છે. સમીકરણ નંબર ત્રણ અને ચાર પણ લખી લો સમજીને. હવે રહ્યું સી બિંદુ, બ્લેક પેનથી જ બતાવીશ સી બિંદુ. સી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા લખતા શીખવાડો. કયા બિંદુની વાત ચાલે છે? હવે સૌથી ઉપર સી બિંદુ, તો યાંત્રિક ઉર્જા ઈસી બરાબર યુસી પ્લસ કેસી થાય. સ્થિતિ ઉર્જા અહીંયા ની લખવી પડશે, સૌથી વધારે સ્થિતિ ઉર્જા આવશે, કેમ કે જો નિમ્નતમ બિંદુથી સૌથી હાઈટ પર છે આ બિંદુ, તો પછી આટલી આખી ઊંચાઈ કેટલી થાય? એલ પ્લસ એલ, એટલે નિમ્નતમ બિંદુ કરતા ટુ એલ જેટલો ઉપર છે, તો સ્થિતિ ઉર્જા ખાસી વધી જશે. એમ જી ટુ એલ, એમ જી એચ, આમાં એમ જી એલ લખેલું, જો આની ઊંચાઈ આ બિંદુ જો અહીંયાથી એલ જેટલી ઊંચાઈ છે અને પેલું એનાથી ડબલ ઊંચાઈ છે એમ જી ટુ એલ, તો સ્થિતિ ઉર્જા ખાસી વધી જશે, ગતિ ઉર્જા ખાસી ઘટી જશે. હાફ એમ વીસી સ્ક્વેર, અહીંયા વેગ તો છે જ વીસી, પણ બહુ જ ઓછો વેગ બચ્યો હશે, તો હાફ એમ વીસી સ્ક્વેર. આ થઈ ગઈ યાંત્રિક ઉર્જા સી બિંદુ પાસે. અને સમીકરણ નંબર પાંચ આપી દઈએ, સમીકરણ નંબર પાંચ, અને બળ માટેનું સમીકરણ છ
छठू अहिया आनु वजन सॉरी जो तनाव तो आमा छे नहीं तो पछी जे वजन हे वजन एने केन्द्र साथे बांधी राखशे एटले के वजन बळनु अहिया याद छे ने दोरी ढीली थई गई छे मांड मांड आ लोलक ऊपर पहोंच्यु छे अहिया गया पछी दोरी ढीली थई गई छे दोरी ढीली मतलब तनाव केटलु हशे टीसी बराबर जीरो એટલે આવા જે સમીકરણ હતા એમાં તણાવ ઝીરો થઈ જશે તો પછી વજન બળ પોતે જ એને કેન્દ્રગામી બળ આનું જે વેઇટ હશે એમજી એ જ એને કેન્દ્ર સાથે બાંધી રાખતું હશે તો એમજી બરાબર સમજ પડે એમજી બરાબર એમવી સ્ક્વેર બાય એલ અને એમાં વેગને વીસી લખવાનો છે આ થઈ ગયું છેલ્લું સમીકરણ નંબર છ સમીકરણ નંબર છ તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પડે છે વજનનો કોઈ રોલ નથી અને અહીંયા વજન બળ કેન્દ્રગામી બળ પૂરું પડે છે તણાવનો કોઈ રોલ નથી કેમ કે દોરી અહીંયા ઢીલી થઈ ગઈ છે આ રીતે છ એ છ સમીકરણ પહેલા લખતા શીખી જાઓ તો તમને આ બધા જ વેગ મળી જશે પછી તો બહુ ઇઝી છે પછી મેથેમેટિક્સ માથાકુટિક્સ જો તમને આ બધા જ સમીકરણો લખતા આવડે ત્રણે ત્રણ બિંદુ પાસે યાંત્રિક ઉર્જાઓ અને ત્રણે ત્રણ બિંદુ પાસે બળોના સમીકરણ ટોટલ છ સમીકરણ લખતા આવડે તો કામ બહુ આસાન થઈ જશે હવે તમે VA VB અને VC શોધી શકશો તો આ બે સમીકરણો પણ એકવાર લખી લો ધ્યાનથી MGH આમાં H તમારે 2L લખવો પડશે જો MG2L અને ગતિ ઉર્જા હાફ એમ વીસી સ્ક્વેર અહીંયાનો વેગ લખવો પડશે વીસી સ્ક્વેર ઇઝી છે ને એકદમ જો બધા બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અહીંયા સ્થિતિ ઉર્જા ઝીરો અહીંયા MGL અને અહીંયા MG2L સ્થિતિ ઉર્જા બધી પહેલા આવડવી જોઈએ ગતિ ઉર્જા હાફ એમ વીએ સ્ક્વેર હાફ એમ વીબી સ્ક્વેર અને હાફ એમ વીસી સ્ક્વેર એ તો લખેલી જ છે હાફ એમ વીએ સ્ક્વેર હાફ એમ વીબી સ્ક્વેર ને સરવાળો કરતા જવાનો યુ વન પ્લસ કે વન યુ ટુ પ્લસ કે ટુ યુ થ્રી પ્લસ કે થ્રી દરેક બિંદુ પાસે યાંત્રિક ઉર્જાના તો ત્રણ સમીકરણ બહુ જ ઇઝી છે પછી બળો માટે ફટાફટ જો ટીએ માઇનસ એમજી અહીંયા બેઉ બળ સામ સામે છે તો પરિણામી બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે ટીએ માઇનસ એમજી બરાબર એમ વીએ સ્ક્વેર બાય એલ અહીંયા માત્ર તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે વજન લંબ દિશામાં છે તો એની કોઈ અસરકારકતા નહીં હોય તો ટીબી બરાબર એમવીબી સ્ક્વેર બાય એલ એમવી સ્ક્વેર બાય એલમાં વીબી લખવો પડશે આ બિંદુ પાસેનો વેગ ઇઝી છે ને અને છેલ્લા ટીસી અહીંયા તણાવ તો છે જ નહીં દોરી ઢીલી પડી ગઈ છે તો એમજી જ માત્ર એને કેન્દ્ર તરફ જકડી રાખે છે તો એમજી બરાબર એમવીસી સ્ક્વેર બાય એલ એમવી સ્ક્વેર બાય એલમાં વેગ લખવો પડશે વીસી તો કેટલા સમીકરણ થયા ટોટલ છ જેમને આ છ એ છ આવડે છે એમને હવે બધા જ વેગ મળી જાય જો આ વીસી તો છૂટતો જ મળી જશે આ વીસી જુઓ સમીકરણ જે છેલ્લું આવ્યું એમાં એમ એમ ઉડાઈને વીસી ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો વીસી તો ડાયરેક્ટ જ મળી ગયો જો આ છેલ્લું સૂત્ર જો એમ એમ કેન્સલ તો જી એલ બરાબર આ જો જી ઇન્ટુ એલ એમ એમ કેન્સલ જી એલ બરાબર વીસી સ્ક્વેર તો વીસી આવી ગયો રૂટ જી એલ અહીંનો વેગ મળી ગયો રૂટ જી એલ સૌથી ઓછો વેગ જે હશે ને આ સૌથી ઊંચાઈએ વેગ ઘટી જશે રૂટ જીએલ જેટલો વેગ આમ સ્પર્શકની દિશામાં આવશે હવે તમને બધા સમીકરણો અંદર અંદર લખતા આવડશે ને તો બધું જ મળી જશે હવે જો આ પણ જુઓ તમારે તમને વીસી તો મળી ગયો છે તો પછી તમે એક કામ કરો આ યાંત્રિક ઉર્જા સરખાવી દો જો ઈએ અને ઈસી સરખાવી દો કેમ કે વીસી તો ખબર પડી ગઈ છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય હવે હું આ બધા સમીકરણો છે એ ભૂસી નાખું છું બોર્ડ પરથી અને પછી એમને અંદર અંદર લડાવું છું કોને કોને લડાવવાના છે જો ઈ એ બરાબર જ ઈસી થાય કેમ કે યુ વન પ્લસ કે વન યુ ટુ પ્લસ કે ટુ ને યુ થ્રી પ્લસ કે થ્રી યાંત્રિક ઉર્જા તો સરખી જોઈએ તો ઈ એ ને સીધો ઈસી સાથે લડાઈ દઈએ ઈ એ બરાબર જ ઈસી હવે ઈ એ કેટલો છે હાફ એમ વી એ સ્ક્વેર ઈસી કેટલો છે આઈરો એમ જી ટુ એલ વત્તા હાફ એમ વીસી સ્ક્વેર MG2L વત્તા હાફ એમ અને વીસી સ્ક્વેર વીસી સ્ક્વેર તો ખબર જ છે પાછો વીસી તો રૂટ જીએલ છે તો વીસી નો સ્ક્વેર જીએલ લખાય આ સમીકરણ નંબર સાત પરથી અને સાતમું નંબર કહી દઉં છું તો સાતમાની કિંમત આમાં મૂકી દીધી તો તમને હવે આના પરથી VA ની કિંમત પણ મળી જાય જો VA કેટલો હશે મળી જ્યું વધારે હશે સૌથી વધારે આ VA જ હશે કેમ કે અહીંયાથી આપણે ટપલી મારેલી ને એ વેગ આપણે શોધી રહ્યા છે તો એમ તો કોમન નીકળીને ઉડી જશે આટા સાવન કી ઘટા હાફ વી એ સ્ક્વેર બરાબર ટુ જી એલ વત્તા અડધો જી એલ બે જી એલ ને અડધો જી એલ એટલે અડી થાય ફાઈવ બાય ટુ જી એલ બરાબર હાફ વી એ સ્ક્વેર તો વી એ સ્ક્વેર મળી ગયો રૂટ ફાઈવ જી એલ વી એ સ્ક્વેર ફાઈવ જી એલ તો સૌથી મોટો વેગ આ વી એ અહીંયાનો વેગ મળી ગયો રૂટ ફાઈવ જી એલ
समझ पड़े जे जो VC रूट GL तो आ रूट GL वेग छे ने अहीं सौथी वधारे रूट 5 GL छे હવે રહ્યો કોણ VB તો VB પણ તમને મળી જાય એના માટે શું કરીશું સરખામણી કરીશું તો પછી આપણે EA અને EC ને સરખાઈ દઈએ EA અને EC કેમ કે હવે મારે આપણે તો B બિંદુ પાસેનો વેગ જોઈએ નહીં તો EA અને EB ને સરખાઈ દઈએ કેમ કે મારે આ બિંદુ પાસેનો વેગ તો શોધવો જ પડશે ને VB સૂત્રમાં તો આવો જોઈએ ને તો જો EA કેટલો હતો અહીંયાની યાંત્રિક ઊર્જા 0 પ્લસ हाफ एम वी ए स्क्वेर बराबर अहीं स्थिति ऊर्जा जीरो थी गति ऊर्जा हाफ एम वी ए स्क्वेर अने बी बिंदु पास स्थिति ऊर्जा एम जी एल आटली ऊंचाई एल थी ने एटले एम जी एल अने गति ऊर्जा हाफ एम वी बी स्क्वेर आमांथी वी बी पण शोधी शकशो एम कॉमन काढीने उड़ाई देवानो वी ए स्क्वेर बाय टू बराबर जी एल वत्ता वी बी स्क्वेर बाय टू અને VA પોતે શોધેલો છે VA સ્ક્વેર 5GL છે જો VA મળી ગયો છે VA રૂટ 5GL મળેલો છે આપણને અને VC રૂટ GL મળેલો છે આ બે કિંમત તો મળી ગઈ છે એટલે આ વચ્ચે વાળાનો બી થપ્પો થઈ જ જશે આ પણ મળી જ જશે જો VA સ્ક્વેર લખી દો 5GL નું અડધું એટલે 5/2GL એમાંથી આ GL બાદ કરીશું તો VB સ્ક્વેર બાય 2 મળી જશે અને VB પણ આવડી જાય અડીમાંથી એક જાય એટલે દોઢ 3/2GL રહેશે ડાબી બાજુ સમજ પડે છે બાદ બાકી કરીએ 5/2 માંથી એક GL જાય એટલે 3/2GL બરાબર VB સ્ક્વેર બાય 2 2 2 કેન્સલ તો VB પણ મળી ગયો રૂટ 3GL આવ્યો ને બેની વચ્ચેનો વેગ જો રૂટ 3GL સૌથી મોટો રૂટ 5GL સૌથી નાનો રૂટ GL અને બેની વચ્ચેનો રૂટ 3GL આવી ગયો ચડતા ક્રમમાં અહીંયાથી જોઈએ રૂટ GL रूट 3GL અને रूट 5GL આ ત્રણ વેગ તમને મળી જશે હવે તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો આ જવાબો કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ડાયરેક્ટ કેટલીકવાર એપ્લાય કરી શકાય સૌથી વધારે વેગ रूट 5GL અહીંયા કેટલા વેગથી ટપલી મારવી પડશે रूट 5GL તો પછી અહીંયા ચડતા સુધીમાં એનો વેગ થઈ જશે रूट 3GL અને છેક ઉપર અહીંયા એનો વેગ ઘટીને થઈ જશે માત્ર रूट 1GL 5 3 1 આવડે હવે વેગનો ગુણોત્તર પૂછે તો ના આવડે યાર મેં સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે જો તમને બધા વેગ ખબર પડી ગઈ છે તો પછી વેગનો ગુણોત્તર પૂછે અથવા ગતિ ઊર્જાનો પૂછે આવડે ને જો VA બાય VB પૂછે તો આ રૂટ 5GL અને પેલો રૂટ 3GL તો રૂટ 5/3 આવે GL GL કેન્સલ આવડે આવું બધું પછી બી અને સી નો ગુણોત્તર પૂછે તો વેગનો રૂટ 3/1 એટલે રૂટ 3 જેટલો ગુણોત્તર આવશે ચલો એક ગતિ ઉર્જાનો ગુણોત્તર બતાવી દઉં હાફ એમ વી એ સ્ક્વેર છેદમાં હાફ એમ વી બી સ્ક્વેર ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછે તો તો આનો ખાલી સ્ક્વેર કરી દેવાનો જો કેમ કે હાફ એમ તો કેન્સલ થઈ જશે વી એ સ્ક્વેર એટલે આ રૂટ 5 નો સ્ક્વેર નીચે રૂટ 3 છે બંનેનો સ્ક્વેર 5/3 જવાબ આવશે તો મેઈન વસ્તુ મેં શીખવાડી દીધી તમને 6 એ 6 સમીકરણ એને અંદર અંદર ઉકેલીને હવે કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો આવડવો જોઈએ તો એન્ડમાં તમને એવું પણ કહી દઉં જો અહીંયા પહોંચ્યા પછી હજુ પણ વેગ છે જો વેગ ના હોત તો એ ધબાક દઈને સીધો આમ જ પડત જાણે મુક્ત પતન કરતો પદાર્થ હોય એવી રીતે આમ નીચે પડત પણ વેગ છે જો 0 નથી રૂટ GL છે અહીંયા એટલે આપણે કોઈ અગાસી પરથી પથ્થરને આમ રૂટ GL વેગથી ફેંકીએ એવી હાલત થશે જો દોરી કાપી નાખીએ ને તો તો કમ્પ્લીટ આમ પ્રક્ષિપ્ત ગતિ કરીને પહોંચે પેલો કોઈ અગાસી પરથી અમુક વેગથી પદાર્થને સંક્ષિપ્ત દિશામાં ફેંકીએ આમ આડો તો પેલી અડધી પ્રક્ષિપ્ત ગતિ કરીને પહોંચે ને પ્રક્ષિપ્ત ગતિનો આમ અડધો ભાગ વિચારી શકાય ને સમજ પડી દોરી કાપી નાખીએ તો પણ જો દોરી ના કટ કરેલી હોય તો પછી એ પોતાની વર્તુળમય ગતિ ચાલુ રાખશે કેમ કે તણાવ બળ પણ એનો રોલ કરશે તણાવ એને કેન્દ્રગામી બળ પૂરું પાડશે તણાવ બળનો કોઈ ઘટક એને કેન્દ્ર સાથે બાંધી રાખશે અને છેલ્લા એ ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ફર્યા કરશે તો આખો ક્વેશ્ચન મેં સમજાવી દીધો આખો કોન્સેપ્ટ મેં ક્લિયર કરી દીધો અને એનસીઆરટી ની બુકમાં પણ ઉદાહરણમાં આ દાખલો છે તો પ્રેક્ટિસ કરજો એની બરાબર આખો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો આ થઈ ગયો ડેટા અહીંયા સંગાત સ્થિતિસ્થાપક છે કે નહીં ક્લિયર કર્યું નથી જો સંગાત સ્થિતિસ્થાપક છે કે નહીં એ જ ના ખબર હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ડાયરેક્ટ લેવાનું નહીં એ રિસ્કી છે કેમ કે ગતિ ઉર્જાનું કદાચ સંરક્ષણ ના પણ થતું હોય સંગાત અસ્થિતિસ્થાપક પણ હોઈ શકે ને
तो अहीं खाली वेगमान संरक्षण थी दाखलो गणवानो छे। याद करो पहला तो एक्स दिशा में वेगमान संरक्षण नु सूत्र क्यूँ हतु? वेगमान नु तो संरक्षण थाय संघात गमे ते टाइप नो होय। एक्स दिशा में वेगमान नु संरक्षण नु सूत्र एम वन वी वन आई बराबर एम वन वी वन एफ कॉस थीटा वन प्लस एम टू वी टू एफ कॉस थीटा टू। हवे दौड़ जुदा जुदा छे एटले जरा खाचवी लखजो, कॉमन काढ़ी उड़ाई ना देता। एम वन 15 केजी वी वन आई 12 मीटर प्रति सेकंड। एम वन 15 केजी वी वन फाइनल आपेलो छे 8 मीटर प्रति सेकंड अने कॉस 45 डिग्री थीटा वन पण खबर छे पहलो गोड़ो 45 ना खूणे जशे आम अथड़ाईने ऊपर तरफ 45 ना खूणे जाय छे। एम टू 20 केजी छे पण आ बन्ने अज्ञात छे वी टू एफ अने कॉस थीटा टू। तो पहलू एक समीकरण तमारे आना परथी मळे 15 गुणिया 12 केटला थशे 180 थशे। 15 ईठा 120 कॉस 45 वन अपॉन रूट टू अने 20 वी टू एफ कॉस थीटा टू। आमाथी वी टू एफ अने कॉस थीटा टू बन्ने नथी खबर, बट डोंट वरी बीजू समीकरण आवशे कमिंग सून, बीजू समीकरण पण आवानुं छे ने। तो 180 बराबर 120 रूट टू, 120 ना छेद में रूट टू तो 60 रूट टू भी कहवाय, अथवा कैलक्युलेटर में गणी नाखो तो बेस्ट कहवाय। 60 रूट टू 120 એટલે 60 ગુણ્યા 2 અને રૂટ 2 ને ઉપર પેલો 2 ઉડે એટલે 60 રૂટ 2 થાય। બેઉ બાજુથી 20 20 કોમન નીકળીને ઉડી જાય, પહેલા તો મીંડું મીંડું કોમન કાઢી નાખું, 10 10 ઉડાઈ દઉં બંને બાજુથી અને પછી અડધું કરી દઉં। તો અડધું કરી એટલે 9 બરાબર 3 રૂટ 2 વત્તા આ બે તો કોમન નીકળીને ઉડી ગયા બંને બાજુથી વી ટુ એફ કોસ થીટા ટુ। તો એક સમીકરણ આવું મેળવી લેવાનું વી ટુ એફ કોસ થીટા ટુ 9 માઇનસ 3 રૂટ 2 અને આ કેટલું આવે એ ગણી રાખવાનું કેલ્ક્યુલેટરમાં 9 માઇનસ 3 રૂટ 2 અને સમીકરણ નંબર 1 કહી દેવાનું વી ટુ એફ કોસ થીટા ટુ મળશે 4.758 મીટર પ્રતિ સેકન્ડ, આ પહેલું સમીકરણ આવ્યું। હવે બીજું જે છે વાય દિશામાં વેગમાનનું સંરક્ષણ, વાય દિશામાં વેગમાન સંરક્ષણનો નિયમ લગાવીએ દ્વિપરિમાણમાં સંઘાત, બહુ ઇઝી સૂત્ર છે આવા વાય દિશાવાળું। પેલા સાઇન સાઇન ઘટક ઉપર નીચેથી ઉડી જાય છે ને, એમ વન વી વન એફ સાઇન થીટા વન બરાબર એમ ટુ વી ટુ એફ સાઇન થીટા ટુ, કેમ કે પ્રારંભમાં તો એક્સ દિશામાં જ ગતિ હતી એમાં તો વાય ઘટક હતો જ નહીં, એટલે 0 બરાબર એમ કરીને આપણે સમીકરણ લખેલું અને છેલ્લા એને આવા સ્વરૂપમાં લખેલું। તો એમ વન 15 કેજી હવે એમ ટુ 20 કેજી, વી વન ફાઇનલ છે 8 મીટર પ્રતિ સેકન્ડ, વી ટુ ફાઇનલ શોધવાનો છે, સાઇન 45 આ બાજુ ખબર છે, પેલી બાજુ સાઇન થીટા ટુ શોધવાનો છે। 15 ઈટા 120 છેદમાં રૂટ ટુ, સાઇન 45 થયો ને 1 અપોન રૂટ ટુ, તો 20 વી ટુ એફ સાઇન થીટા ટુ। આના પરથી તમને વી ટુ એફ સાઇન થીટા ટુ મળી જશે, 100 ઉડી હશે 2 × 12 6 બાય રૂટ 2 એટલે કે 3 રૂટ 2 થશે બરાબર। વી ટુ એફ સાઇન થીટા 2 અહીંયા લખું છું, વી ટુ એફ સાઇન થીટા 2 3 રૂટ 2 આવશે ને 3 રૂટ 2 એટલે અહીંયા ગણેલું હતો 4.242। આ છે સમીકરણ નંબર 2 વી ટુ એફ સાઇન થીટા 2 બરાબર 4.242 મીટર પ્રતિ સેકન્ડ, આ છે સમીકરણ નંબર 2। બોલો બંને સમીકરણ સમજ પડી ગઈ છે, વી ટુ એફ કોસ થીટા ટુ અને વી ટુ એફ સાઇન થીટા ટુ અને બંને ખબર છે, તો પછી સમીકરણો ઉકેલીએ તો વી ટુ એફ પણ મળી જાય અને થીટા ટુ પણ મળી જાય, કેમ કે બે અજ્ઞાત બે સમીકરણ। હવે તો મેથેમેટિક્સ માથાકુટિક્સ ઉકેલવાના છે, કેવી રીતે ઉકેલીશું આ બંને સમીકરણને? સહેલી રીત કઈ જ ખબર છે, એક તો સમીકરણ 2/1 કરો તો સાઇનના છેદમાં કોસ બરાબર ટેન થીટા ટુ આવી જાય, પછી નેચરલ ટેન્જન્ટ જોઈ લેવાનું। પહેલા જો તમારે થીટા ટુ શોધવું હોય તો સમીકરણ 2/1 કરો, પણ હું પહેલા વી ટુ એફ શોધતા શીખવાડું છું, થીટા ટુ પછી શોધીએ, અનુક્રમે શોધીએ। જો પહેલા વી ટુ એફ શોધવાનો છે ને પછી થીટા ટુ, તો હું શું કરીશ આનો બેઉ બાજુ વર્ગ કરી દઈશ, આ કોસ સ્ક્વેર અને આ સાઇન સ્ક્વેર થીટા બનાવી દઈશ, પછી સરવાળો કરી દઈશ, સમજ્યા? જો વી ટુ એફ કોસ થીટા ટુ નો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આવશે આમાંથી પેદા થશે, વત્તા વી ટુ એફ સાઇન થીટા ટુ નો સ્ક્વેર, અને હું આ ગણતરી કરીશ એટલે શું થશે
cos square theta ને sin square theta v2f square common નીકળી જશે cos square plus sin square 1 થઈ જશે સમજ પડે છે અને આ બધી કિંમતો તો ખબર જ છે v2f cos theta એટલે 4.758 નો વર્ગ કરીશ વત્તા 4.242 નો વર્ગ કરીશ એટલે v2f square common cos square plus sin square થઈ ગયું 1 cos square theta 2 plus sin square theta 2 बराबर 1 જમણી બાજુ ગણો v2f square મળશે આ તો 1 થઈ ગયું આના પરથી વર્ગમૂળ કાઢીશું તો v2f મળી જશે આ v2f શોધવાની મેથડ હવે v2f ની કિંમત સમીકરણ 2 માં મૂકી દો તો પણ sin theta 2 મળી જાય અને નેચરલ sin જોઈને ખૂણો મળી જાય આ પણ ચાલશે હવે જો v2f મળી જ ગયો છે તો tan ની જરૂર નથી હવે 2 ભાગ્યા 1 ના કરશો જો ડાયરેક્ટ જ v2f છે અહીંયા મૂકી દો સમીકરણ 2 માં 6.37 sin theta 2 બરાબર 4.242 પડી ખબર સમીકરણ 2 માં v2f ની કિંમત મૂકતા હવે sin મળી જશે અને નેચરલ sin જોઈ લઈશું 4.242 ભાગ્યા 6.37 66 છે અને એમાં 4 ઉમેર દઈશું એટલે કે 2 મિનિટ ઉમેર દઈશું 6.65 છે ને 0.6651 41 ડિગ્રી અને 48 મિનિટ ને બીજી 2 મિનિટ 41 ડિગ્રી 50 મિનિટ જેવું કંઈક થાય છે મન તો જોતા આવડે છે નેચરલ સાઇન ને મેં તમને બી શીખવાડેલું પહેલાં